વિદ્યાર્થી મિત્રો, આજ આ જે ચેપ્ટર છે એના અંદર અત્યાર સુધીમાં આપણે હાઇડ્રોજન વિદ્યુતનો અર્કોસ પોટેન્શિયલ કોને કહેવાય, ઈએમએફ સિરીઝ કોને કહેવાય, અથવા તો ઈએમએફ સિરીઝ કઈ રીતની હોય, ઓકે, ઈએમએફ સિરીઝ ના અંદર ઉપરથી નીચે જઈએ તો કઈ રીતનું આપણે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના અંદર વધારો થાય છે, નીચેથી ઉપર જઈએ ત્યારે ઓક્સિડેશન કરતાની તરીકેની પ્રબળતાના અંદર વધારો થાય છે, એ બધું આપણે જોયું. એની સાથે સાથે આપણે એ જોયું કે અર્થ કોષ પોટેન્શિયલની મદદથી આપણે કઈ કઈ ટાઈપની માહિતી મેળવી શકીએ છીએ, કે અર્થ કોષ પોટેન્શિયલના ઉપયોગથી આપણે કયા કયા પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ, એનો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીએ છીએ, એનો આપણે જોયો. અર્થ કોષ પોટેન્શિયલની મદદથી આપણે કોષનો ઈએમએફ અથવા તો કોષનો પોટેન્શિયલ જે કહેવાય સેલ પોટેન્શિયલ અથવા તો ઈ સેલ, આપણે ઈ સેલ કઈ રીતે શોધી શકીએ છીએ એ આપણે જોયું હતું. હવે જો અત્યાર સુધીની જે પણ વાત છે એ આપણે શું કર્યું છે કે પ્રમાણિત, ખાલી ખાલી શું છે, પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ ઉપર આધારિત છે. જો અહીંયા પણ આપણે જે શોધવાની મેથડ છે કે એ શું હતી, ઈ ઝીરો આર બરાબર ઈ ઝીરો આર એસ ઈ ઝીરો સેલ બરાબર ઈ ઝીરો આર માઇનસ ઈ ઝીરો એલ, ઓકે, આ હતું. હવે આ જે છે ઈ ઝીરો એ શું બતાવે છે, પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ અથવા તો આપણે શોર્ટમાં લખી દઈએ પ્રમાણિત ઈએમએફ દર્શાવે છે. ઓકે, તો અત્યારે સુધીની જે વાત હતી એ ખાલી ખાલી પ્રમાણિત ઈએમએફ માટેની વાત હતી. હવે જો પ્રમાણિત ઈએમએફ ક્યારે કહેવાશે, જ્યારે કોષ સાથે સંકળાયેલા આયનોની સાંદ્રતા એક મોલર હોય અને વાયુની જે સાંદ્રતા, વાયુનું જે દબાણ છે એ એક બાર હોવું જોઈએ. જ્યારે આ બે કન્ડિશન સેટિસ્ફાય થાય ત્યારે જ એક પ્રમાણિત ઈએમએફ કહેવાય, પ્રમાણિત ઈએમએફ કહેવાય જ્યારે આ બે કન્ડિશન સેટિસ્ફાય થાય ત્યારે. હવે આપણને ખબર છે કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ડેનિયલ કોષ, તો ડેનિયલ કોષના અંદર આપણને ખબર છે એનોડ ઉપર શું પ્રક્રિયા થતી હતી, એનોડ ઉપર પ્રક્રિયા થતી હતી ઝેડએન સોલિડથી ઝેડએન પ્લસ ટુ વત્તા બે ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા, અને કેથોડ ઉપર જે પ્રક્રિયા હતી એ કેથોડ ઉપર જે પ્રક્રિયા હતી એ જ હતી સીયુ પ્લસ ટુ વત્તા બે ઇલેક્ટ્રોન અને એમાંથી સીયુ સોલિડ બનતું હતું. હવે આના અંદર તમે જુઓ કે અહીંયા શું થશે, ઝેડએન પ્લસ ટુ આયન શું થાય, બને છે. એનો અર્થ એવો કે ઝેડએન પ્લસ ટુ આયનની સાંદ્રતા કેવી થવાની, વધારો થવાનો ઝેડએન પ્લસ ટુ આયનની સાંદ્રતાના અંદર, અને સીયુ પ્લસ ટુ આયનની સાંદ્રતાના અંદર શું થવાનો, ઘટાડો થવાનો. તો આજે એક મોલર વાળી જે કન્ડિશન છે એ સેટિસ્ફાય થશે નહીં, થોડા સમય પછી આ જે સાંદ્રતાઓ છે પાણી એક મોલર કરતા વધી જશે ઝેડએન પ્લસ ટુ ની, જ્યારે સીયુ પ્લસ ટુ ની શું થશે, એક મોલર કરતા ઘટી જશે. તો ત્યારે આવી કન્ડિશનમાં આ જે કોષ છે એ તમારો જે આનો ઈ ઝીરો સેલ કેટલો આપણે ગણ્યો હતો, ઈ ઝીરો સેલ યાદ કરો 1.1 વોલ્ટ ગણ્યો હતો, તો આ 1.1 વોલ્ટ પછી મળશે નહીં, કેમ કે આની સાંદ્રતામાં આયનની
કેસ કરીએ તો એ કેસના અંદર આપણને કાટલો પોટેન્શિયલ તો મળશે નહીં. તો એ વખતે આપણને કેટલો પોટેન્શિયલ મળશે એ નક્કી કરવા માટે નષ્ટ નામનો વૈજ્ઞાનિક હતા, એમણે એક સમીકરણ આપ્યું હતું જેને આપણે શું કહીએ છીએ, નષ્ટ સમીકરણ કહીએ છીએ. થિયરીની દ્રષ્ટિએ આ જે ટોપિક છે ઇમ્પોર્ટન્ટ છે. હવે અત્યાર સુધી જે વાત કરી કે જ્યારે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ હોય, એટલે કે જ્યારે પ્રમાણિત કન્ડિશન હોય, એટલે જે વન મોલર વાળી અને વન બાર દબાણ વાળી જે કન્ડિશન હોય, ત્યારે આપણે આ જે ઈ સેલ બરાબર વી ઝીરો સેલ આપણે લખી શકીએ કે ઈ આર માઇનસ ઈ એલ જે છે એ ત્યારે આપણે રિઝ્યુમ કરી શકીએ. પણ જ્યારે આ કન્ડિશન ના હોય ત્યારે શું કરાય, તો ત્યારે નષ્ટ નામના એક વૈજ્ઞાનિક હતા, એમણે આ સમીકરણ આપ્યું હતું જેને કહેવાય છે નષ્ટ સમીકરણ. હવે નષ્ટ નામના જે વૈજ્ઞાનિક હતા એમણે આ સમીકરણ આપ્યું હતું, અને એ શેના માટે હતું, બિન પ્રમાણિત કોષ માટે હતું. બિન પ્રમાણિત કોષ એટલે શું, બિન પ્રમાણિત કોષ એટલે કે જે પ્રમાણિત કોષ ના હોય, બિન પ્રમાણિત કોષ એટલે કે જે પ્રમાણિત કોષ ના હોય, એટલે કે એની કન્ડિશન જે છે એ તમારી વન મોલર વાળી અને વન બાર વાળી દબાણ વાળી જે કન્ડિશન હતી એ ફુલફિલ ના થતી હોય તો એનું શું કહેવાય, બિન પ્રમાણિત કોષ. તો હવે આ કન્ડિશનના અંદર તમને ઈએમએફ જો કોષનો આપણે શોધવો હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ, તો એના માટે આપણે એક ધારો કે લઈએ કે કોઈ એક અર્થ કોષ છે, ધારો કે નીચે પ્રમાણેનો કોઈ અર્થ કોષ છે, ઓકે, એટલે કે એમ પ્લસ એન ટાઈપનું કંઈક હતું, ઓકે, આ કંઈક આયન હતા એટલે એન ઇલેક્ટ્રોન લીધા અને શું બનાવ્યું એમ સોલ, ઓકે, તો આ ટાઈપનું કંઈક હોય બરાબર. હવે એનો જો આપણે પોટેન્શિયલ શોધવો હોય તો કે આપણે આનો પોટેન્શિયલ શોધવો છે કે જ્યાં એમ પ્લસ એનની જે સાંદ્રતા છે આયનની એ એક મોલર નથી, તો શું કરાશે, તો એનું શું થાય કે ઈ સેલ બરાબર, હવે અહીંયા ઈ ઝીરો સેલ નહીં લખાય કેમ કે પ્રમાણિત નથી, ઓકે, ઈ ઝીરો સેલ, આ ઈ ઝીરો સેલ કયો, એટલે આ જે કોષનો જે રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અહીંયા આવશે. આ જે અર્થ કોષ છે એમ પ્લસ એન વાળો, અહીંયા જો આપણે કોપર લઈએ કે ફરે સીયુ પ્લસ ટુ વત્તા બે ઇલેક્ટ્રોન અને જે સીયુ સોલિડ, આ જો અર્થ કોષ લીધો હોય તો અહીંયા ઈ ઝીરો સેલ તરીકે શું આવો, આનો જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો 0.34 વોલ્ટ છે એ આવશે, ઓકે. એટલે અહીંયા શું થશે કે આ જે કોષ છે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આવશે માઇનસ આરટી અપોન એનએફ, એટલે નેચરલ લોગ આપણે જીવો. હવે અહીંયા શું લખવાનું કે જે રીતે આપણે જે સાતમા ચેપ્ટર સંતુલનના અંદર લખતા હતા, નિપજ ભાગ્યા પ્રક્રિયા જે સંતુલન અચળાંકનું જે સમીકરણ લખતા હતા એ કઈ રીતે લખતા હતા, નિપજ ભાગ્યા પ્રક્રિયા. તો નિપજમાં શું છે, એમ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એમ પ્લસ એન, ઓકે, તો આ બેની સાંદ્રતા. હવે આપણને ખબર છે કે ઘન અથવા પ્રવાહીની શુદ્ધ સ્વરૂપમાં ઘનની શુદ્ધ સ્વરૂપમાં સાંદ્રતા કેવી હોય, અચળ હોય છે. આપણે સંતુલન ચેપ્ટરમાં આવી હતું કે કોઈ પણ ઘન હોય જ્યારે પ્રક્રિયાના અંદર, તો એની જે સાંદ્રતા છે એ શુદ્ધ સ્વરૂપમાં કેવી હોય, હંમેશા અચળ હોય. કોઈ પણ શુદ્ધ સ્વરૂપ પ્રવાહીના અંદર પણ એવું જ હતું કે ઓલમોસ્ટ એ કેવી રહેતી હતી, અચળ રહેતી હતી, જ્યાં પાણી લિક્વિડ હતા આપણે, ઓકે, તો એની પણ સાંદ્રતા કેવી રહેતી હતી, અચળ રહેતી હતી, ઓકે. ઘન અથવા પ્રવાહી સ્વરૂપમાં પણ આપણે અહીંયા ઘનની વાત છે એટલે આપણે શું કરશું, ખાલી ઘનનો ઉલ્લેખ કરશું. તો ઘનની જે શુદ્ધ સ્વરૂપમાં સાંદ્રતા કેવી હોય છે, અચળ હોય છે. તો તેથી એમ સોલિડ ની સાંદ્રતા શું લઈશું, અચળ લઈશું, સાંદ્રતા અચળ લેતા, ઓકે. તો એની સાંદ્રતા અચળ લઈએ તો શું થાય, ઈ સેલ બરાબર
E0 cell minus RT upon NF ln 1 upon M plus આ શું થઈ ગયું? નષ્ટ સમીકરણ થઈ ગયું કોઈ પણ અર્ધકોષના માટે. ઓકે, તો આને સમીકરણ એક આપી દેવું હોય તો એક આપી દઈએ. ચલો સમીકરણ, ઓકે, તો આ શું થઈ ગયું? નષ્ટ સમીકરણ થઈ ગયું તમારા કોઈ પણ એક અર્ધકોષ તમે લીધો આના માટે. હવે ધારો કે આપણે અર્ધકોષ લઈએ, આ ઉપરનું કાઢી દઉં છું. ધારો કે આપણે અર્ધકોષ એક લઈએ કે આપણે ડેનિયલ સેલ માટે, ડેનિયલ કોષ માટે આ સમીકરણનો ઉપયોગ કરતા. ઓકે, તો ડેનિયલ કોષ માટે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો આપણા જોડે શું હતું? એનોડ માટે, એનોડિક જે અર્ધકોષ હતો, એનોડનો અર્ધકોષ એ કેવો હતો કે ઝેડ. હવે જો અહીંયા એનોડ તરીકે ઝેડ હતો અને કેથોડ તરીકે શું હતો? કોપર હતો. પણ બંને કેસમાં આપણે અહીંયા પોટેન્શિયલ છે એ તો કેવા લેવાના છે? રિડક્શન પોટેન્શિયલ લેવાના છે. ઓકે, એટલે બંનેનું શું આવશે? રિડક્શનની જ વેલ્યુ આપણે લેવાની છે. તો આના અંદર શું કરવાનું? એમ પ્લસ એનની જગ્યાએ શું થશે? એ ખાલી જ્યારે લખા તો કોપર એ આવી જશે. તો ઝીંક માટે શું લખશું આપણે? ઝીંક માટે આપણે સીધું લખી દઈએ કે ઈ ઝેડ એન થી ઝેડ એન પ્લસ ટુ થી ઝેડ એન, કે ઝેડ એન નો બિન પ્રમાણિત અવસ્થાના અંદર અર્થ કોષ પોટેન્શિયલ, ત્યારે આપણે શું થશે? ઈ ઝીરો ઝેડ એન પ્લસ ટુ થી ઝેડ એન, એટલે ઝેડ એન નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આ શું થાય? ઝેડ એન નો પ્રમાણિત નથી, આ ઝેડએલ નો ખાલી રિડક્શન પોટેન્શિયલ છે. ખાલી ઝેડએલ નો રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત નથી. આ શું છે? ઝેડએલ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, કેમ કે અહીંયા આપણે ઉપર એને પ્રિન્સિપલ સિમ્બોલ આપી દીધો એટલા માટે. ઓકે, તો આ સૂત્ર વપરાશે RT upon NF ln 1 upon ZN plus 2. જો અહીંયા એક વસ્તુ એડ કરવી પડશે કે અહીં R બરાબર વાયુ અચળાંક, ઓકે, જેની જે પેલી છે કે 0.800, R બરાબર વાયુ અચળાંક, R બરાબર વાયુ અચળાંક બરાબર શું થશે? એની વેલ્યુ 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, એન બરાબર શું થશે? એન આપણે કહી લખશું અહીંયા કે નંબર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, તો ફેરફાર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને F બરાબર શું થશે? આને શું કહેવાય? ફેરાડે અચળાંક કહેવાશે. ફેરાડે અચળાંક જેની વેલ્યુ છે 96487 કુલમ. ઓકે, હવે આ કઈ રીતે 96487 કુલમ? ફેરાડે અચળાંક એટલે બીજું કંઈ નથી, એ શું છે? એક મોલ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે. ઓકે, આ ચેપ્ટરમાં આગળ આવશે. એક મોલ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ એટલે શોધવો હોય તો કઈ રીતે શોધી શકીએ? એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો આવો? 1.6 × 10⁻¹⁹ કુલમ. ઓકે, આ શું થાય? એક ઇલેક્ટ્રોનનો ચાર્જ. ઓકે, હવે એક મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધવો હોય તો આને શેનાથી ગુણવાના? એને થી. એને એટલે 6.022 × 10³³ ઘાત, 6.022 × 10³² ઘાત, એટલે આ શું થઈ જાય? એક મોલ ઇલેક્ટ્રોન થઈ જાય. એક ઇલેક્ટ્રોનને તમે આટલા ઇલેક્ટ્રોન લો, 6.022 × 10³² ઘાત ઇલેક્ટ્રોન લેશો, એટલે શું થશે? એ એક મોલ ઇલેક્ટ્રોન થઈ જશે. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરો ત્યારે આવશે 96487 કુલમ. ઓકે, એટલે એ રીતે આ ફેરાડે અચળાંક લેવામાં આવે. હવે બીજો ડેનિયલ કોષના અંદર શું હતું કે ઈ સી પ્લસ ટુ થી સી
બરાબર શું થાય e0 c plus 2 થી c એટલે કોમન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ rt upon nf ln 1 upon cu plus 2 ઓકે તો આ થશે હવે આપણને ખબર છે કે ડેનિયલ કોસનો ઇલેક્ટ્રોડ ડેનિયલ કોસનો emf શોધવા માટે તો e સેલ બરાબર શું થશે e સેલ બરાબર e r minus e l ઓકે અહીં આપણે પ્રમાણિત નથી કરતા કેમ કે આપણે જે અર્થ તો જે કોસ પોટેન્શિયલ શોધવા જઈ રહ્યા છીએ એ પ્રમાણિત નથી એટલા માટે તો અહીંયા આપણે 0 લખેલું નથી ઓકે તો બે બિન પ્રમાણિત અર્થ કોસને ભેગા કરશું એટલે આ જે તે સમયે જેડન ની જે સાંદ્રતા હતી એ વખતે જે પોટેન્શિયલ સી પ્લસ ની જે સાંદ્રતા હતી એ વખતે નું જે પોટેન્શિયલ છે એ બંને નું જ્યારે બાદબાકી કરીએ તો આપણને શું મળશે E0 સેલ એ વખતની સાંદ્રતા માટે મળશે ઓકે માની લો કે આની 1.5 સાંદ્રતા થઈ અને આની થઈ 0.5 ઓકે તો હા આની ઘટશે એટલે 0.5 થઈ અને આની વધી અને 1.5 થઈ ઓકે તો એ વખતે જે સાંદ્રતા હશે એ શોધવા માટે આપણે શું કરવું પડશે કે આનું Zn plus 2 ની 1.5 મોલર સાંદ્રતા એ કેટલો કોસ પોટેન્શિયલ થાય તો એ આપણે આ સૂત્ર ઉપરથી આપણને મળી જાય અને Cu plus 2 ની 0.5 મોલર સાંદ્રતા એ કેટલો કોસ પોટેન્શિયલ થાય અર્ધકોષનો પોટેન્શિયલ એ આપણને આ સૂત્ર ઉપરથી મળી જાય બંનેની જ્યારે બાદબાકી કરશું તો આપણને E સેલના સૂત્ર ઉપરથી આપણને એ વખતનો જે કોસ પોટેન્શિયલ કેટલો આવશે એ આપણને ખબર પડી જાય ઓકે તો ER એટલે રાઈટ સાઈડ કયું કોપર વાળું હતું આપણે એને ફરીથી લખી દઈએ કે ચલો E Cu plus 2 થી Cu minus E Zn plus 2 થી Zn ઓકે તો હવે આપણે શું કરવાનું કે Cu plus 2 થી Cu નો આપણને ખબર જ છે કેટલો કે E0 Cu plus 2 થી Cu minus RT upon NF 1 upon Cu plus 2 ઓકે આલ માઇનસ આપણે બ્રેકેટ ના અંદર રાખી સોપરી ના અંદર કરી ઉની સીધા બ્રેકેટ ના અંદર મૂકી અથવા તો સીધો ચલો બ્રેકેટ ખોલી દીધી તો માઇનસ હવે Zn કરવાનું તો માઇનસ E0 Zn plus 2 થી Zn હવે માઇનસ માઇનસ આ થઈ જઈ જશે પ્લસ પ્લસ RT upon NF ln 1 upon Zn plus 2 ઓકે હવે આને ખાલી અરેન્જ કરીએ હું આ જે છે એ Zn plus 2 વાળો જે પદ છે આ Zn plus 2 વાળો જે પદ છે એને શું કરું ખાલી આના જોડે લઈ જઉં અહીંયા ઓકે એટલે શું થાય E0 Zn plus 2 અરે સોરી Cu plus 2 થી Cu minus E0 Zn plus 2 થી Zn ઓકે હવે આ માઇનસ RT upon NF 1 upon Cu plus 2 plus RT upon NF 1 upon Zn plus 2 તો રહેશે ઓકે હવે આ તમે જુઓ આના બરાબર શું થાય આપણને ખબર જ છે કે E0 સેલ શું થાય E0 સેલ બરાબર શું થાય E0 R minus E0 L ઓકે તો ડેનિયલ કોસ માટે શું હતું આર માં શું હતું E0 Cu plus 2 થી Cu હતું અને આ શું હતું Zn plus 2 થી Zn ઓકે આ વસ્તુ આપણને ક્યાં મળી અહીંયા મળી તો એનો અર્થ શું થાય આ શું થશે E0 સેલ થશે ઓકે આ શું થાય E0 સેલ અહીંયા આ જે છે ને જે તમે આ E0 સેલ કાઢી નાખ્યું એમ જે કે તમે લખી દીધું છે m plus n t m plus n t m ઓકે આ રીતે આપણે આખું અર્થ કોષ માટે કેમ કે આખો કોષ પૂરો નથી ઓકે અર્થ કોષ છે હાફ સેલ છે એટલે આપણે E0 e સેલ આપણે ના લખી શકીએ ઓકે તો આ જે છે એ બંને કમ્બાઈન થઈ શું થઈ ગયું તમારું E0 સેલ થઈ ગયું ઓકે તો E0 સેલ માઇનસ શું થાય હવે કે RT upon NF બાકી નું Cu plus 2 નીચે અને આ શું થયું પ્લસ RT upon NF Zn plus 2 હવે હવે અહીંયા શું કરશું આપણે નીચે લઈ E0
માઇનસ આરટી અપોન એનએફ કોમન કાઢી લીધું આપણે, માઇનસ આરટી અપોન એનએફ કોમન કાઢી દીધું, તો શું થયું અહીંયા કે શું થયું કે એલએન એલએન લખવાનું લીધું, તો બ્રેકેટમાં શું રહેશે અહીંયા એલએન માઇનસ કોમન કાઢ્યું છે એટલે આ શું થઈ જશે માઇનસ થઈ જશે, ઓકે, અને આ શું થઈ જશે પ્લસ થઈ જશે, તો આર એલ એન વન અપોન સી પ્લસ ટુ માઇનસ વન અપોન એલ એન વન અપોન ઝેડ એન પ્લસ ટુ, ઓકે, આવું થશે કેમ કે આ બધે જ્યારે કૌંસ છોડો, હવે કૌંસ છોડીને ચેક કરી લો કે આ વસ્તુ આવે છે કે નહીં આવતી, આપણને ખબર છે કે લોગ ની જ્યારે બાદબાકી હોય ત્યારે શું થાય ભાગાકાર થાય, તો E0 સેલ બરાબર માઇનસ RT અપોન NF LN શું થશે અહીંયા આ આની ભાગાકાર થશે એટલે 1 અપોન CU પ્લસ 2 ભાગ્યા 1 અપોન ZA પ્લસ 2 આવું થશે, ઓકે, કેમ કે આપણને ખબર છે કે LN એટલે એક ટાઈપનું લોગ જ છે નેચરલ લોગ, ઓકે, તો લોગ X માઇનસ લોગ Y બરાબર શું થાય લોગ X અપોન Y આવું, તો આ વસ્તુ આ છે log x minus log y, તો આપણે શું કરશું log x upon y, તો આ શું થશે e0 cell rt upon nf ln zn plus 2 ની સાંદ્રતા ભાગ્યા c plus 2 ની સાંદ્રતા, કેમ કે છેદનો છેદ ક્યાં હશે અંશમાં, અંશનો છેદ ક્યાં હશે અંશનો છેદ ક્યાં હશે છેદમાં હશે, ઓકે, એટલે શું થઈ ગયું તમારું આ સૂત્ર તૈયાર થઈ ગયું, ઓકે, ફરીથી આપણે એને વ્યવસ્થિત લખી દઈએ e સેલ બરાબર શું થશે e0 સેલ માઇનસ rt અપોન nf ln zn plus 2 ની સાંદ્રતા ભાગ્યા cu plus 2 ની સાંદ્રતા, ઓકે, આવું છે, ઓકે, હવે આને સાદા લોગમાં સાદા લઘુગુણકના અંદર ફેરવતા સાદા લઘુ ગુણક માં ફેરવતા, આજે નેચરલ લોગ છે એને સાદા લોગમાં ફેરવીએ તો આપણે શું કરવું પડશે 2.303 એટલે 2.303 વડે ગુણવું પડે, ઓકે, તો e સેલ બરાબર e0 સેલ માઇનસ 2.303 rt upon nf log ZN plus 2 ભાગ્યા CU plus 2, ઓકે, હવે આપણે અમુક જે કન્ડિશન છે એ ફિક્સ છે, અમુક જે સૂત્ર છે આની વેલ્યુ આપણને ખબર છે ફિક્સ છે, ઓકે, F ની વેલ્યુ પણ આપણને ખબર છે ફિક્સ છે, અને ટેમ્પરેચર જો આપણે 298 કેલ્વિન લઈએ તો આની આની કિંમત તો જો અહીં R બરાબર 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ, P બરાબર 298 કેલ્વિન અને F બરાબર 96487 કુલમ મૂકતા શું થશે આ બંનેનો ભાગાકાર થઈ અને E સેલ બરાબર શું આવશે તમારું E0 સેલ માઇનસ 0.059 ડિવાઈડેડ બાય N log ZN plus 2 થી સેલ ZN plus 2 અને અહીંયા છેદમાં શું આવશે C plus 2, હવે અહીંયા N બરાબર શું આવશે 2 આવશે, કેમ કે આ જે હતું ડેનિયલ કોષ એના અંદર શું હતું 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતું, એના માટે તમારે શું કરવું પડશે કે પેલી એનોડ ને કેથોડ વાળી જે પ્રક્રિયાઓ લખી હતી એના અંદર શું હતું ZN સોલિડ ગિવ્સ ZN plus 2 plus 2 ઇલેક્ટ્રોન અને CU plus 2 એ શું કરે 2 ઇલેક્ટ્રોન લે અને CU સોલિડ ના અંદર કન્વર્ટ થાય છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર તમારું શું છે 2 ઇલેક્ટ્રોન નું છે, તો આપણા ડેનિયલ કોષ માટે જે સમીકરણ આવ્યું એ આપણને કંઈક આવું મળે, ઓકે, હવે આપણે જનરલાઇઝ કરવું હોય તો આપણે જનરલાઇઝ આપણે શું કરી શકીએ એ તમારે ખાલી રેફરન્સ માટે લખી દો કે
સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ડિવાઇડેડ બાય n log, અને તમે 0.059 ની જગ્યાએ આપણે આખું લખીએ કે 2.303 RT upon NF, જો ટેમ્પરેચર કદાચ ચેન્જ કરે તો, ઓકે ટેમ્પરેચર જો કદાચ ચેન્જ થાય તો આપણે 0.059 યુઝ કરી શકીએ નહીં. એ વખતે આપણે આ આ તમામ સૂત્ર આ યાદ રાખવાનું, જેથી કરીને શું થાય કે જો ટેમ્પરેચર 298 કેલ્વિન આપેલું હોય, ઓકે 298 કેલ્વિન આપેલું હોય તો આપણે સીધે સીધું 0.059 અને ડિવાઇડ બાય એન કરી યુઝ કરી શકીએ. જો કદાચ અલગ હોય 300 કેલ્વિન અથવા 302 કેલ્વિન કે એવું કંઈક આપેલું હોય તો એ કેસમાં તમારે શું થાય, ભૂલ ના થાય એટલા માટે તમે આ સૂત્ર વધારે યાદ રાખો. તો સારું, લો એનોડ, એનોડ ની સાંદ્રતા ભાગ્યા કેથોડ ની સાંદ્રતા. ઓકે, એનોડ કેથોડ એટલે એનોડ પર જે આયન બને એની સાંદ્રતા, કેથોડ પર જે આયન બને એની સાંદ્રતા, એ આપણે આ રીતે યાદ રાખી. તો આ સૂત્ર ખાસ યાદ રાખજો. હવે જો આપણા જોડે કંઈક એવો કોષ હોય કે જેના અંદર આના અંદર તો જો જે તત્વયુગમિતીય ગુણાંક હતા નહીં, આ કિસ્સા અંદર તત્વયુગમિતીય ગુણાંકનો યુઝ થતો નહોતો. હવે ચોપડીના અંદર એક કેસ બીજો આપેલો છે કે નિકલ વાળો, ઓકે શું છે કે નિકલ થી નિકલ આપણે એક કેસ આપેલો છે એનઆઈ માટે હવે શું થશે કે ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ
ઓકે okay.